કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠક્રમ 17 ટોપી ઓર જૂતા ટોપી અને જૂતું એટલે કે આપણે ચપ્પલ કહીએ કે બૂટ કહીએ એ, ચલો એના વિશે આજે આપણે પાઠ વિશે માહિતી મેળવીશું. ચિત્ર જોયું ને, કેવા છે ને રમૂજી ચિત્ર, તો આપણે જોઈએ પહેલાં એના શબ્દાર્થ. બાતે બનાના, બાતે બનાના એટલે મોટી મોટી વાતો કરવી. ધૂપ એટલે તડકો, ઇજ્જત એટલે આબરુ, શાયદ એટલે ભાગ્યે જ, અથવા કદાચ. ભાવ બડાના એટલે મહત્વ વધી જવું, ભાવ ખાવ કહીએ છીએ ને એટલે મહત્વ વધી જવું. કીચડ એટલે કાદવ, આ હતા આપણા શબ્દાર્થ. હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. બહુ સરસ પાઠ છે વિદ્યાર્થી મિત્રો, મજા આવશે તમને, તમે ધ્યાનથી સાંભળો. પહેલું છે ટોપી. ટોપી તું પેરો મે રહેતા હૈ, તું છોટા હૈ, મેં સીટ પર રહેતી હું, મેં બડ્યું. આ એકબીજાને નીચે દેખાડવાની વાતો કરે છે. હવે ટોપી જૂતાને એટલે કે ચપ્પલ કે બૂટ, આ બૂટને શું કહે છે તે જોઈએ. તું પેરો મેં રહેતા હૈ, તું પગમાં રહે છે, તું છોટા એટલે કે તું નાનો છે, મેં સિર પર રહેતી હું, માથા ઉપર રહું છું, મેં બડી હું, હું મોટી છું. આગળ જૂતા, મેં પેરો મેં રહેતા હું, પર કામ કિતના બડા કરતા હું. બૂટ કહે છે ભલે હું પગમાં રહું છું પણ મારું કામ કેટલું મોટું છે, તને ખબર છે ટોપીને એમ કહે છે. ટોપી પોતાની જાતને મહાન બતાવે છે ને, તેમ બૂટ પણ પોતાની જાતને કહે છે કે ભલે હું પગમાં રહું છું પણ મારું કામ કેટલું બધું છે, તને ખબર છે. આગળ ટોપી શું કહે છે જુઓ તો, તું ઓર બડા કામ ખાલી બાતે બનાતા હૈ, તું અને કોઈ મોટું કામ ખાલી ખાલી વાતો કરે છે એટલે કે ડિંગો મારે છે, મોટી મોટી વાતો કરે છે. તો એના સામે જૂતું શું કહે છે, ચલો જોઈએ. બૂટ જૂતા દેખીએ, મેં પાવમે કંકર પથ્થર કાચ આદિ સે બચાતા હું, જો હું પગને કાંકરા પથ્થર અને કાચ જેવી વસ્તુઓથી પગનું રક્ષણ કરું છું. મેરે કારણ મિટ્ટી કીચડ મેં બી પાવ ગંદે નહીં હોતી, મારા લીધે માટી અને કીચડ જેવામાં પણ પગ ગંદા થતા નથી અને ચોખ્ખા રહે છે. તો ચપ્પલ સેનાથી બચાવે છે આપણને, કાંકરા પથ્થર કાચ માટી અને કાદવથી બચાવે છે. તો ત્યારે ટોપી શું કહે છે, ટોપી મેં બી આદમી કે સિર પર એટલે કે માથા ઉપર શું કરે છે, કઈ રીતે રક્ષણ આપે છે, સિર કો ધૂપ ઓર ધૂળ સે બચાતી, ધૂપ એટલે તડકો, ધૂળ એટલે માટી રચકણો, કે હું માણસને માથા પર રહીને તડકો એટલે ગરમીથી અને ધૂળથી બચાવું છું. મેં આદમી કી ઇજ્જત બઢાતી, કે હું આદમીની ઇજ્જત વધારું છું. તો તેની સામે જુઓ બૂટ શું કહે છે, ચલો જોઈએ મિત્રો. જૂતા તું સિર પર ન હો તો ભી આદમી કા કામ ચલતા હૈ, તું ભલે માથા પર હોય કે ન હોય તો એ માણસનું કામ થાય છે, પર મેરે વિના તો કામ બિલકુલ નહીં ચલતા, પણ મારા વગર તો કામ જરાય ચાલે નહીં. ટોપી તું તો માથા પર ન રહે તો પણ ચાલે, પણ મારા વગર તો ચાલે નહીં. દેખ લો સડક પર ચલને ચલતે લોકો કો, જોઈ લે સડક એટલે કે રસ્તા પર ચાલતા લોકો. ટોપી શાયદ હી કિસીને સિર પર હો, પર વિના જૂતે યા ચપ્પલ કે કોઈ નહીં હોતા. જો ટોપી તો કદાચ જ લોકોના માથા પર હશે, પરંતુ ચપ્પલ અને બૂટ વગર કોઈ ચાલતું નથી. શું કહે છે બૂટ ટોપીને, કે જોઈ લે સડક ઉપર એટલે કે રસ્તામાં. ટોપી તો ભાગ્યે જ લોકોએ માથા પર પહેરી હશે, પરંતુ બૂટ અને ચપ્પલ વગર એટલે કે ઉઘાડા પગે કોઈ ચાલતું નથી. આજ આદમી કી ઇજ્જત ઉસકે જૂતો સે હોતી હૈ, આજે આદમીની ઇજ્જત એટલે કે એનો ભાવ, એની પ્રતિષ્ઠા એના બૂટ એટલે કે ચપ્પલોથી થાય છે. અહીં એકબીજાની વાહ વાહ કરે છે. હવે આગળ કહે છે ટોપી શું કહે છે, એનો જવાબ આપે છે. હા આજકાલ તેરા ભાવ બળ ગયા છે, કે આજકાલ તારો ભાવ એટલે કે તારી ગરજ વધી ગઈ છે. કુછ ભી હો
हम दोनों मनुष्य की सेवा करते हैं। कई पण होय आपणे बन्ने मनुष्यनी सेवा ज करीए छे। सेवा ही हमारा धर्म है, सेवा ज आपणो धर्म छे। भले एकबीजाने ऊंचा नीचा बताए पण छेले शुं के छे કે આપણા બંને વગર એટલે કે ટોપી અને બૂટ વગર ચાલે નહીં। સરસ હતો ને પાઠ વિદ્યાર્થી મિત્રો। હવે આ પાઠને લગતું સ્વાધ્યાય જોઈએ। ચલો શું છે સ્વાધ્યાય? કોષ્ટક સે ઉચિત વિકલ્પ ચુનકર ખાલી જગહ ભરીએ। કોષ્ટક સે એટલે કે કોઠા એટલે કે આ બોક્સમાં આપેલા છે એમાંથી સાચો શબ્દ જોઈ અને નીચેની ખાલી જગ્યાઓ ભરવાની છે। तो जो ये पहली खाली जगह शू है टोपी खाली जगह पर पहनी जाती है। टोपी क्या पहराय सिर तो लखीशू टोपी सिर पर पहनी जाती है। चलो आगळनी खाली जगह जो है नंबर बे जूते खाली जगह में पहनी जाती है। जूते क्या किधर पहने એટલે કે क्या पहरीए छे पैरों में। अहीं थी जोड़ी जोई अने साची अने सुंदर अक्षरे लखीशू जूते पैरों में पहने जाते हैं। त्रण नंबर की खाली जगह के बिना आदमी का काम चलता है। कोना वगर टोपी खाली जगह में लखीशू टोपी। टोपी के बिना आदमी का काम चलता है। आज आदमी की इज्जत उसके खाली जगह से होती है। सेनाथी जूतो तो खाली जगह में लखीशू जूतो। आज आदमी की इज्जत उसके जूतों से होती है। टोपी और जूते खाली जगह की सेवा करते किसकी? मनुष्य की। टोपी और जूते मनुष्य की सेवा करते है। ऊपर थी जोई जोड़ी साची लखीशू। हवे छे प्रश्न बे निम्न वाक्य कौन बोलता है यानी क्या वाक्य कौन बोले छे ते लखवाना छे। खाली बातें बनाता है कौन बोलूं तो टोपी। पाठ दरमियान जोयू तू ने अपनी खाली बातें बनाता है कौन बोलूं टोपी तो जवाब में लगी हुई टोपी। देख लो सड़क पर चलते लोगों को आ वाक्य कौन बोलूं तू जूता। खबर छे ने विद्यार्थी मित्रों तो जवाब में लखी छु जूता। सेवा ही हमारा धर्म अच्छी है छेले कीधु तू ने टोपी ए एक बीजा ने चढ़ा उतरी बंद करी अने पछी टोपी बोली थी ने सेवा ही हमारा धर्म तो जवाब में आपणे शुं लखीशुं टोपी। आ रीते कोण बोले छे ते आपणे जोयुं। हवे आगळनो प्रश्न शुं छे निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। प्रश्नोना जवाब सवाल जवाब। प्रश्न एक एटले के सवाल एक टोपी खुद को बड़ी क्यों मानती है? टोपी પોતાની જાતને કેમ મહાન માને એટલે મોટી માને છે? ટોપી સિર પર રહેતી હે ઇસલિયે ખુદ કો બડી માનતી હે। જવાબમાં શું લખીશું? ટોપી સિર પર રહેતી હે ઇસલિયે ખુદ બડી માનતી હે ખુદ કો બડી માનતી હે। આગળનો જોઈએ ટોપી જૂતે કો છોટા ક્યો બતાતી હે? જૂતા પેરો મે રહેતા હે ઇસલિયે છોટા બતાતી હે। તમારે વ્યવસ્થિત लखवाना जूता पैरों में रहता है इसलिए छोटा बताती है। आगळनो सवाल जोईए जूता पाँव की रक्षा किस तरह करता है? कई रीते करे छे ते जवाब लखवानो। जूते पहनने से पाँव में कंकड़ पत्थर कांच मिट्टी कीचड़ आदि से बचा जा सकता है। जोई तो ने पाठ दरमियान कंकड़ पत्थर कांच मिट्टी कीचड़ आदि से बचा जा सकता है। छेल्लो टोपी किनसे सिर की रक्षा करती है? टोपी कई वस्तुओंथी आपणा माथानी रक्षा करे छे। टोपी धूल मिट्टी और धूप से सिर की रक्षा करती है। खबर छे ने सेनाथी टोपी धूल मिट्टी और धूप से सिर की रक्षा करती है। खबर पड़ी गई ने सवालना जवाब। आ हिंदी विषय छे एटले मास ખાસ એના ઉપર ધ્યાન રાખવું કે શબ્દો ઉપર લીટી કરવી શબ્દ ઉપર લીટી કરવી। તો આ પાઠ અહીં પૂરો થાય છે। તો આ પાઠ દરમિયાનનું હોમવર્ક આજે આપણે મેળવી લઈએ। તો જુઓ વિદ્યાર્થી મિત્રો તો પહેલાં હિન્દી વિષયની નોટ કે જે તમે બનાવી હોય ચોપડો તેમાં લખીશી પાઠ 17 ટોપી ઓર જૂતા કૌંસમાં લખીશી ટોપી અને બૂટ
પછી એના પછી લખીશું શબ્દાર્થ. શું લખીશું? શબ્દાર્થ. કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ શબ્દાર્થ લખીશું. એટલા છ શબ્દાર્થ. આ પાઠ લખવાનો નથી, પાઠ લખવાનો નથી, માત્ર છ શબ્દાર્થ. પછી સ્વાધ્યાય. શું લખીશું? સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક ખાલી જગ્યા, પ્રશ્ન બે કોણ બોલતાય, અને પ્રશ્ન ત્રણ સવાલ જવાબ. શબ્દાર્થ અને સ્વાધ્યાય લખવાનું છે. આ પાઠ દરમિયાનનું શબ્દાર્થ અને સવાલ જવાબ એટલે કે સ્વાધ્યાય લખવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.